રૂમના આરતીબેન જીગરભાઈ સુક્કલ છે. મારા હસબન્ડને નિમોનિયા અને કોવિડની અસર હતી અને 30 તારીખે અમે અહીંયા એડમિટ થયા હતા. 30/8/2020 અહીંયા એડમિટ થયા હતા. એ પછી એમની કન્ડિશન ખૂબ જ ક્રિટિકલ હતી એ વખતે, અને તરત ને તરત એમને ટ્રોમા સેન્ટરમાં અંદર સારવાર આપી. ત્યાર પછી એમને કોવિડમાં દાખલ કર્યા, અને પછી ધીમે ધીમે એમને પહેલા 22 લિટર ઓક્સિજન આપવામાં આવતો હતો, ત્યાર પછી 15 લિટર, અને 10 દિવસની અંદર એમને ખૂબ જ સારું થઈ ગયું અને અત્યારે એકદમ સ્વસ્થ છે. ખૂબ જ સારું છે, એમને ઘણું સારું છે પહેલાં કરતાં. અને મને ભગવાને સારો માર્ગ બતાડ્યો કે હું આમ હોસ્પિટલમાં આવી અને એમને અહીંયા ટ્રીટમેન્ટ કરાવી. એની ટ્રીટમેન્ટ ખૂબ જ સરસ છે. જમવાનું 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ જમવાનું પણ સારું આવતું હતું, અને ડૉક્ટરો બધા જ વારાફરતી ટ્રીટ કરતા હતા એમને, કે દિવસની અંદર લગભગ 5 થી 6 વખત ડૉક્ટર આવી અને જાતે ટ્રીટ કરતા હતા. હું કુણાલ સાહેબનો આભાર માનું છું, શ્વેતાબેન ડૉક્ટરનો આભાર માનું છું, પ્લસ અહીંના બધા સ્ટાફ મેમ્બરનો આભાર માનું છું કે જેઓએ બહુ જ સારી ટ્રીટમેન્ટ કરી અને બહુ જલ્દીથી મારા હસબન્ડને સારા કર્યા છે. અત્યારે હું કોઈ બી મોટી હોસ્પિટલમાં અમદાવાદ પણ લઈ ગઈ હોત તો કદાચ મારે મકાન બધું વેચીને પણ મારા હસબન્ડની સારવાર કરાવી પડત, જે અહીંયા મને ઓછા ખર્ચામાં પતી ગઈ છે. જેથી કરીને હું બધા ડૉક્ટરનો ખૂબ આભાર માનું છું. મને ડૉક્ટરે એટલું ચોખ્ખું કહ્યું, બધી દવાથી શક્તિ નથી આવતી બેન, જમવાથી સારું એવી શક્તિ આવે છે, તો તમે સારું જમાડો અને એમને સ્વસ્થ રાખો, બીજું કંઈ જ નહીં. બહુ જ સરસ અનુભવ, બહુ જ સારો રહ્યો છે કે અહીંના બધા સ્ટાફ મેમ્બર ખૂબ સારા છે, અને આ હોસ્પિટલ પણ બહુ જ સારી છે કે જે ઓછા ખર્ચે બધી રીતે સારી ટ્રીટમેન્ટ. સાહેબનો મને દર 2 થી 5ની અંદર ફોન આવતો હતો કે તમારા હસબન્ડને આટલું 22 લિટર પર આટલો માસ્ક ઉપર ઓક્સિજન ચાલે છે, પછી 15 લિટર પર માસ્ક ઉપર આટલો ઓક્સિજન ચાલે છે, પછી 8 લિટર કર્યો, 6 લિટર કર્યો, અને પછી 2 પોઈન્ટ કર્યો, અને ધીમે ધીમે કરીને ઓક્સિજન ઓછો કરીને એકદમ સ્વસ્થ સારી રીતે. અને દરેક ડૉક્ટર અમને ટ્રીટમેન્ટની જાણકારી આપતા હતા કે આજે આવું છે, આજે આવું છે, એ રીતે કરીને, અને બધી રીતે એની ટ્રીટમેન્ટ ખૂબ સારી છે.